નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું સંજય રાવલ. તો હવે આગળ વાત કરીએ તો ગીરની. ગીરમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદથી નદીઓમાં આવ્યા નવા નીર. પ્રાચીનનું માધવરાય મંદિર પાણીમાં ગરકાવ. પ્રાચી તીર્થ ખાતે 5000 વર્ષ પહેલાનું માધવરાય મંદિર આવેલું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ પિતૃતર્પણ કાર્ય માટે અહીં આવ્યા હતા અને ત્યારથી તે અહીં સરસ્વતી નદીના રસ્તામાં બિરાજમાન છે. ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. તલાલાના ગીર પંથકની સરસ્વતી નદી બે કાંઠે વહી રહી છે, જેના કારણે માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થયું છે. તલાલા અને ગીર પંથકમાં જોરદાર વરસાદ ખાબકતા પ્રાચીન સરસ્વતી નદીમાં નવું નીર આવતા સુપ્રસિદ્ધ માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થયું છે. ભગવાન માધવરાયની મૂર્તિ 4 ફૂટ ઊંડા પાણીમાં ગરકાવ થતાં શ્રદ્ધાળુઓને દૂરથી જ ભગવાનના દીદાર કરવાની ફરજ પડી છે. રિશ્નિકગીરી બાપુના કહેવા મુજબ જ્યાં સુધી પાણી નહીં ઉતરે ત્યાં સુધી શ્રદ્ધાળુઓ દર્શન નહીં કરી શકે, એટલું જ નહીં ભગવાનની આરતી અને પૂજા પણ નહીં થઈ શકે. પાયલ બાંભણિયા, જેડએસ ટીવી, ગીર સોમનાથ. અત્યારે આપ માધવરાયજીને મંદિરના દર્શન કરી રહ્યા છો. ગઈકાલના વરસાદ અને આજ રાતના વરસાદને કારણે, ઉપરવાસનો વરસાદ, અમારો સ્થાનિક વરસાદને કારણે ઠાકોરજી જળમાં વિહાર કરી રહ્યા છે અને આ દર્શનનો લાવો લેવો એ પણ એક અમૂલ્ય લાવો છે, જેનો આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજે તો ઘણા માણસોએ આવી અને ઠાકોરજીના દર્શન કર્યા છે. અને સરકારના જે નીતિ નિયમો છે, જે ડિસ્ટન્સ રાખવાનું છે, આવું પણ બધું અહીંયા નિયમોનું પાલન થઈ રહ્યું છે. અને હજી પણ આ વરસાદ ચાલુ છે એટલે એવું લાગે છે કે ઠાકોરજી હવે લગભગ જળની અંદર જ 2-3 મહિના વિહાર કરશે. આરતીની વાત કરવામાં આવે, ભગવાનને જે શિંગાર હોય છે, એ બધું કઈ રીતના હોય છે? ભગવાનનો હવે શણગાર તો કાંઈ ન થાય, ભગવાન અંદર જળની અંદર વિહાર કરી રહ્યા છે. ઠાકોરજીની આરતી અહીંયા ઉપર ભગવાનનું ગાદીઘર છે, ત્યાંથી આરતી, ભોગ, સેવા બધું અહીંયા ઉપર ઠાકોરજીના થાય છે. સામેથી નીચે પણ કોઈને જવા દેતા નથી, કારણ કે પાણીનો અવર જવર વધારે હોય, વરસાદ ચાલુ હોય, એટલે એની પણ કાળજી રાખવી પડે છે. હા, હજી પણ આ વરસાદ ચાલુ રહે તો એમ માનો ને કે 2 મહિને 2.5 મહિને ભગવાન ઠાકોરજી દર્શન આપે છે અહીંયા.